નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ભાજપનું એક ચક્રી શાસન છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ તેની આડ અસર પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી દીધી અને ગુજરાતના પરિણામોમાં તેની સીધી અસર જોવા મળી હતી. ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ એ કોઈ નવી વાત નથી, પરંતુ હાલ તો રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા જ આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. કોળી સમાજની ડિમાન્ડને પગલે ભાજપ પ્રદેશ નેતાગીરીની ઊંઘ ઉડી ગઈ છે. અન્ય સમાજ પણ મંત્રી પદની માંગણી કરી શકે તેવી શક્યતા છે. કોળી સમાજે તો એવી આશા વ્યક્ત કરી છે કે જો કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બનશે. જુલાઈ માસના મધ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. એક તરફ તો લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ હેટ્રિક કરી શકી નથી, જેથી હવે મોટા ફેરબદલ સાથે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું એ જરૂરી બની ગયું છે. અને હાલમાં સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણનો એ ગણગણાટ ચાલી રહ્યો છે. અને આ બધાની વચ્ચે જસદણ વિંછિયાના કોળી સમાજના અગ્રણીઓએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવો. તો આ માંગની વચ્ચે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભૂપત ડાભીનું કહેવું છે કે કોળી સમાજે બધાય જિલ્લામાં સર્વે કરીને વડાપ્રધાનને પત્ર લખ્યો છે. અને એટલું જ નહીં, કુંવરજી બાવળિયાના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે. આજે ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. તો આ ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતમાં કોળી સમાજના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે. જો કુંવરજી બાવળિયા મુખ્યમંત્રી બને તો ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત થઈ શકે છે. જોકે આ મુદ્દે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તો એવો ખુલાસો કર્યો છે કે કોઈ હિતેચ્છુએ આ વાત કરી હશે. આ માંગ પાયાવિહોણી છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.